બ્રેકમાં સ્વાગત છે. આગળ વાત કરીએ તો રાજકોટ અને જામનગરમાં પણ વરસાદે મુશળધાર વરસાદ વરસ્યા બાદ હવે કેશોદના ગીડ પંથકમાં પણ જળબંબાકારના માહોલનું નિર્માણ કર્યું છે. ગીડ પંથકની જીવાદોરી સમાન ઓઝદ નદી ગાંડીતુર બની છે, જેને જે કેશોદના પંથકના બામણસા અને વાલાગામ જગ્યાએ નદી ઉપરના પાળા તૂટવાથી હજારો એકરમાં પાણી ફરી ગયું. આ તારાજીને લીધે બામણસા ગીડ ગામના સરપંચે તાત્કાલિક હોડી મોકલવાની માંગ કરી. ઓઝદ નદીના પાણીના અતિરેકથી પૂરની વિકટ પરિસ્થિતિની અંધાણ આવી રહી છે. તંત્ર નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ રહેવા ચેતવણી આપી છે. વ્યવસ્થા કરાવી આપો, કારણ કે ઘેડ વિસ્તારનું ગામ છે અને અમારે ઉદત વિસ્તારમાં આ પારા તૂટવાની પ્રક્રિયા દર વર્ષે ચાલુ જ રહી છે અને ગયા વખતે અમને હોડી અમારે માંગરોળ તાલુકા લેવા તાલુકા મથકમાં લેવા જવી પડી હતી અને આજે અમારી એવી માંગ છે કે ગેડ વિસ્તારનું ગામ હોય અને ઉદત નદીના પારા વારંવાર ગામના સગેડમાં તૂટતા હોય તો અમને એક પરમિનન્ટ હોડીની વ્યવસ્થા કરાવી આપે એવી હું દેવાભાઈને પણ જાણ કરીશ અને મામલતદાર સાહેબને પણ કરવાનો છું. એટલે અમને સરકારશ્રી તરફથી એક પરમિનન્ટ હોડી મળે એવી વ્યવસ્થા કરાવી આપે એવી સરકારશ્રી પાસે હું માંગ કરું છું.